नमस्कार दर्शक मित्रों, हूँ पल्लवी सेठ, न्यूज ऑफ कच्छमां आपનું સ્વાગત કરું છું. આજે 17 મે જોઈએ આજના સમાચાર. ભુજની લાયન્સ હોસ્પિટલ દ્રષ્ટિ આપવાનું સુંદર કામ કરે છે. દાતાઓના સહકારથી 116મો દ્રષ્ટિ સેવા કેમ્પ સંપન્ન થયો. દાતાશ્રી દિનેશભાઈ અર્જણભાઈ રવજી કારા પરિવારનું દાન. ભુજ સ્થિત લાયન્સ હોસ્પિટલ દ્વારા લોકોને દ્રષ્ટિ આપવાનું ચાલુ છે. દાતાઓનો સતત સહકાર મળતો રહે છે અને દાતાઓના સહકારથી તાજેતરમાં 116મો દ્રષ્ટિ સેવા કેમ્પ યોજાયો, જેમાં 100થી વધુ ઓપરેશનો આંખના સંપન્ન થયા હતા. દાતા પરિવાર આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને દાતા પરિવાર તથા અતિથિ વિશેષ શ્રીઓને દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત ખુલ્લું મૂક્યો હતો તથા દાતાશ્રીઓ અને ઉપસ્થિત મહેમાનોએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી. ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો. દાતાશ્રી દિનેશભાઈ અર્જણભાઈ કારા અને પત્ની અનિતાબેન દિનેશભાઈ કારા, દીકરી નાયા તથા પુત્ર કૃષ્ણનો આર્થિક સહયોગ મળ્યો હતો. આ દાતાશ્રી તરફથી પિતા અર્જણભાઈ રવજીભાઈ કારા તથા માતુશ્રી વાલીબેન અર્જણભાઈ કારાએ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ગાંધીધામથી રાજુભાઈ મનસુખભાઈ મહેતા તથા આશાબેન રાજુભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલને દાન અર્પણ કર્યું હતું. ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમ સમયે દાતાશ્રીઓ અને મહેમાનોનું શાલ, મોમેન્ટો અને પાઘડી પહેરાવી ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું હતું. LNM લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ પ્રાસંગિક પરિચય સાથે હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો. ત્યારબાદ દાતાશ્રીઓ અને ઉપસ્થિત મહેમાનોએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દાતાઓ સાથે અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ ગરવા, અતુલકુમાર ચુડાસમા, લાલજી નારાયણ કરસન લિંબાણી, વિજયકુમાર પટેલ તથા નાનજીભાઈ લિંબાણી તમામ દહીંસરાથી હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન તરીકે શૈલેષ માણેક રહ્યા હતા. પ્રસંગ બાદ દાતાશ્રીઓએ પ્રતિભાવ આપ્યો હતો. મારું નામ અર્જુન રવજી કારા, અત્યારે દહીંસરા રહીએ છીએ અને આમ મૂળ અમે લંડન વસીએ છીએ. અહીંયા કને ફરવા માટે આવ્યા છીએ અને આ કેમ્પ છે એ અમારા છોકરા તરફથી અમે કરાવ્યો છે અને અમને આ બધું જોઈએ અને હોસ્પિટલની વ્યવસ્થા જોઈ અને મહેતા આપણે ભરતભાઈ મહેતાનું કામ જોઈ, બધાનું પરિવારનું કામ જોઈને અમે બહુ ખુશ થયા છીએ. ભવિષ્યમાં અમે વિચાર કર્યો કે અમે અહીંયા જ ડોનેશન આંખના બીજા ઓપરેશન કરાવીએ. મારા દીકરાએ અહીંયા કને કિડની મશીન્સ અને બધું ડોનેશન કર્યું છે અને કેમ્પ બી કરાવ્યો છે, પણ અમે પણ કેમ્પ આપણે અત્યારે કરાવ્યો મારા બીજા મોટા છોકરા માટેના અને હવે ભવિષ્યમાં પણ અમે સર બીજા કેમ્પ કરાવશો જ. મારું નામ વાલીબેન છે. અમે દહીસરા રહી છે, અત્યારે હોલીડે કરવા આવ્યા છે ને અમે લંડન રહી છે. ડોનેશન મારો દીકરો કરે છે ને મોટો દીકરો કરે છે. અમને બહુ સરસ લાગ્યું કે દુનિયા અમે ઓપરેશન કરી આવ્યા તો બધા દુનિયા જોઈ શકે છે. બિચારા બીજા આંધળા હોય એને કાંઈ દેખાય નહીં, તો ઓપરેશન કર્યો તો બહુ અમને આનંદ થયો કે માણસો અમને લાગણી બહુ આમ કે બેના એ બધો બહેનો બધા છે, બહેનો ભાઈઓ બધા દુનિયા જોઈ શકે છે. નકો તો એક જગ્યાએ બેસીને બિચારા જિંદગી પસંદ થાય. પરિણામ તો આપું છું કે અમે વારંવાર આવી રીતના પાછો ઓપરેશન કરાવી શકશો. રાજુભાઈ રાજેન્દ્ર મહેતા અને ગાંધીધામ રહી છે, રોશની ઇલેક્ટ્રિકલ્સના નામથી ચાલે. ખરેખર તમારી જે સેવા છે એ જબરદસ્ત સેવા છે અને અહીંયા ઓપરેશન આઈ ઓપરેશન બીજા બધા જે ટ્રીટમેન્ટ થયા છે ખરેખર એને કયા શબ્દોમાં વખાણવા એ જ અમને ખ્યાલ નથી આવતો. પહેલાં ક્યારે જોયું નહોતું પણ જોઈને અતિ આનંદ થયો કે તમારી સેવા, તમારો સ્ટાફ, ડૉક્ટર્સ, તમે લોકો જે કાર્ય કરો છો અને જે મતલબ દાતા પરિવાર છે પણ એ પણ એટલો જ ભોગ આપે છે આમાં, એટલે એ ખરેખર બહુ સુંદર છે. ચોક્કસ એમને કહીશ કે તમે એકવાર તમે રૂબરૂ તો જા, ડોનેશન પછી વિચારજો, ઓટોમેટિક એ લોકો આ માર્ગે જરૂર આવશે. આશાબેન રાજુભાઈ મહેતા, ગામ ગાંધીધામ આદિપુર રહીએ છીએ અમે. ખરેખર અહીંયાની જે શું કયા શબ્દોમાં વખાણ કરવા એ જ ખબર નથી પડતી, એટલો સરસ અહીંયાનો સ્ટાફ, ડૉક્ટર, બધા પેશન્ટોની પણ એટલી જ સેવા થાય છે, એટલે આ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે. આટલી ચોખ્ખાઈ તો અમે ક્યાંય નથી જોઈ, બહુ ચોખ્ખાઈ અને બધી જ રીતે આમ
નાનામાં નાના દર્દીને પણ એટલી જ સરળતાથી જવાબ મળે છે. હું રામ પરવેકરાનો કુરજી દેવજી કેરાઈ છું અને પહેલાં એક 3 વીક પહેલાં હું એક આંખનું ઓપરેશન કરાવી ગયો હતો અને આજે વારી ફરી બીજી આંખનું ઓપરેશન કર્યું છે અને બહુ સારી હોસ્પિટલ છે. પહેલી આંખનું ઓપરેશન કરાવ્યું હું ખુશ થઈ ગયો એમાં. પછી અહીંયા મશીન અડધા મશીનનું ડોનેશન કર્યું છે મેં 3.5 લાખ રૂપિયાનું. બહુ સારી છે હોસ્પિટલ, બહુ સારી છે. ઓપરેશન કરાવો તો આ હોસ્પિટલમાં જ આવવું જોઈએ. આંખની હોસ્પિટલ જેને કરાવો હોય બહુ સારી, ફ્રીમાં હોસ્પિટલ ઓપરેશન થાય છે આપને. આભાર વિધિ શૈલેષ માણેકે કરી અને સંચાલન અભય શાહે કર્યું. આ પ્રસંગે ક્લબના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો.